નમસ્કાર મિત્રો ફિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપનું સ્વાગત છે મિત્રો વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશમાં પરત લાવવા માટેની સૌથી મોટી યોજના વંદે ભારત મિશન વિશે આજે આપણે ડિસ્કસ કરીશું આપ સૌ જુઓ છો કે પ્લેનની અંદર કેવી રીતે જે વિદેશમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો જે છે એ સાવચેતી સાથે ભારત આવવા માટેનું પ્રયોજન થઈ રહ્યું છે આગળ વધીએ મિત્રો તો આગળ વધીએ મિત્રો વંદે ભારત મિશન યોજના જે એર ઇન્ડિયા અને ભારતીય નૌકાદળ દ્વારા ચલાવાયેલું એક વિશેષ અભિયાન છે મિત્રો આ મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા બારસો જેટલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે જેનો પ્રથમ તબક્કો સાત મેથી તેર મે દરમિયાન ચાલી રહ્યો છે કુલ પંદર હજાર ભારતીયોને વિદેશથી પરત લાવવાનું લક્ષ્યાંક છે આ પ્રથમ તબક્કાનું લક્ષ્યાંક છે સાથોસાથ જે સમુદ્ર માર્ગે નેવીના જહાજ જલાશ્વ દ્વારા માલદીવથી સાતસો પચાસ ભારતીયોને કોચી લાવવામાં આવ્યા છે તો અહીં તમે જોઈ શકો છો કે ઓપરેશન સમુદ્ર સેતુ ઓપરેશન સમુદ્ર સેતુ એટલે કે સમુદ્ર માર્ગે ભારતના નાગરિકોને વિદેશમાંથી પરત પાછા લવાઈ રહ્યા છે અહીં તમે એની ફાઇલ તસવીર જોઈ શકો છો મિત્રો આ જે છે માલદીવ છે અને અહીં માલદીવથી અહીં કોચી જેઓને જહાજ મારફતે લાવવામાં આવ્યા છે મિત્રો વંદે ભારત મિશનની કી હાઈલાઇટ્સ જોઈએ તો ફર્સ્ટ વીકની અંદર જ્યાં પ્રાયોરિટીની જે કન્ટ્રીઝ છે જે ફિલિપાઇન્સ છે મલાશિયા છે સિંગાપોર છે તો ત્યાંથી પરત લવાઈ રહ્યા છે સાથે સાથે અહીં તમે જોઈ શકો છો કે ઇન્ડોનેશિયા છે મલેશિયા ફિલિપાઈન્સ જેમાં ફ્લાઇટની વહેંચણી કરી છે પ્રથમ તબક્કામાં ટોટલ સિક્સટી ફોર ફ્લાઇટ્સ જેનું ટાઈમટેબલ નક્કી થઈ ગયું છે મિત્રો એમાં સાઉથ ઇસ્ટ એશિયાની કન્ટ્રીઝ સાથે ઓસ્ટ્રેલિયા ના સિડની મેલબોર્ન એને પણ આવરી લેવામાં આવ્યા છે તો આમ ફર્સ્ટ વીકની અંદર કુલ અલગ અલગ કન્ટ્રીઝ જેમાં ખાસ પંદર હજાર જેટલા ભારતીય નાગરિકો જે છે અને પરત લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે વંદે ભારત મિશનનો જે સેકન્ડ વીક એટલે કે બીજો તબક્કો જે છે એ મે સોળની આસપાસ શરૂ થશે જેની અંદરથી એવી કન્ટ્રીઝ કે જ્યાં કદાચ એર ઇન્ડિયા જે છે એ એની ફ્લાઇટ નથી જતી એવી કન્ટ્રીઝમાંથી પણ ભારતીય નાગરિકોને પરત લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જો કે એના માટે ઇકોનોમીની ઇફેક્ટને ધ્યાને લેતા જે કંઈ અનુસાર ભાડું થતું હશે એ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એ ભાડાની ચૂકવણી કરીને એમને પરત લાવવામાં આવશે તો અહીં તમે જુઓ કે એકસો ને છ ફ્લાઇટ પહેલા તબક્કામાં આપણે વાત કરીએ એમ સિક્સટી ફોર ફ્લાઇટ્સ હવે બીજા તબક્કામાં એકસો ને છ ફ્લાઇટ્સને ટ્વેન્ટી વન ફીડર ફ્લાઇટ્સ સાથે જે પેસેન્જરો છે એને એમનું જે ક્લોઝર સિટી હોય નજીકના સિટીમાં ઇન્ડિયામાં એમને લાઇન કરાવવામાં આવશે અને ત્યારબાદ યુરોપ રશિયા અને આ બધી જે કન્ટ્રીઝ છે કેનેડા ઈસ્ટ ઓસ્ટ્રેલિયા અહીં બધે જ ફ્લાઇટ મોકલવાનું પ્લાનિંગ છે મિત્રો મહત્વની વસ્તુ એ છે કે પંદર હજાર પીપલ જે લોકો છે પહેલા વીકની અંદર ત્યારબાદ લગભગ પચીસ હજાર જે લોકો છે પચીસ હજાર લોકોને બીજા સેકન્ડ વીકની અંદર લાવવાનું પ્રાવધાન છે મિત્રો એકસો છ ફ્લાઇટ ટોટલ પ્રથમ તબક્કામાં પંદર હજાર લોકો અને બીજા તબક્કામાં પચીસ હજાર લોકોને એક્સપેક્ટેડ સેકન્ડ વીકની અંદર એકસો ને છ ફ્લાઇટની મદદથી અમને પાછા લાવવાનું પ્રાવધાન છે સૌથી મોટી સંખ્યા લાર્જેસ્ટ નંબર જે જેમાંથી ગલ્ફ ગલ્ફ કન્ટ્રીઝમાંથી જે આપણા ભારતીય નાગરિકો જ્યાં ગયા હોય ત્યાં લેબર્સ છે વર્કર્સ છે એ લોકોને લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રથમ તબક્કાની અંદર તો સિંગાપોરથી બસો ને ચોત્રીસ જેટલા ભારતીય સ્વદેશી પાછા આવી ગયા છે દુબઈથી ત્રણસો ને તેસઠ જેટલા પાછા આવી ગયા છે એમ કુલ ટોટલ અલગ અલગ કન્ટ્રીઝમાંથી માલદીવ્સને સાથે લઈએ સાતસો પચાસ એમ કુલ અલગ અલગ બારસો ભારતીયો સ્વદેશ પાછા ફરી ગયા છે હવે સેકન્ડ તબક્કો જે આપણે ચર્ચા કરીએ એમ એમાં જે બીજી કન્ટ્રી છે એમાંથી પણ પાછા લાવવાનું પ્રાવધાન છે મિત્રો તો આ ફ્લાઇટ્સનું આયોજન કર્યું છે એ પ્રમાણે ફ્લાઇટ્સને તબક્કાવાર અલગ અલગ કન્ટ્રીસમાં મોકલવામાં આવશે ફરી અહીં તમે જોઈ શકો છો કે અગિયાર ફ્લાઇટ્સ જેમાં યુ એમ દુબઈ સાથે સાઉદી અરેબિયા જે છે સી સાઇઝ એટલે કે જે તીવ્ર જરૂરિયાતની જે કન્ટ્રીઝ છે રિયાદ છે દમામ છે જીદા બેહરીનની અંદર છે મિત્રો અહીં બે બે ફ્લાઇટ બહેરીનમાં ત્રણ કુવેત સાત ઓમાન ત્રણ કતાર એમ એમને રિટર્નિંગ લાવવામાં આવી રહ્યા છે અહીં જગ્યાએથી અને ફક્ત કોચી કે તિરુવંતરમ નહીં પરંતુ કન્નુર વિશાપપટ્ટનમ ભુવનેશ્વર મેંગ્લોર વિજયવાડા તિરુપતિ એન્ડ કોચિકોડ તો આ બધી જગ્યાએ જ્યાં નજીક સ્ટેશન હશે ત્યાં તેઓને લેન્ડિંગ કરાવવામાં આવશે મિત્રો તો અહીં આપણે ચર્ચા કરીએ મિત્રો ફર્સ્ટ વીક એની જે વાત કરીએ છીએ મિત્રો અને અહીં જે છે એ સેકન્ડ વીકની વાત છે સેકન્ડ વીકની અંદર નેપાળ અને અફઘાનિસ્તાન જે છે એને પણ આવરી લેવામાં આવશે ઢાકા બાંગ્લાદેશ અને પણ આવરી લેવામાં આવશે તો જે પ્રમાણે આયોજન થઈ રહ્યું છે મિત્રો એકદમ ફૂલ ફેઝની અંદર જે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મૂળ ભારતમાં પરત લાવવા માટેનું આ વંદે ભારત મિશન છે તો મિત્રોમાં પ્રાયોરિટી કોને આપવામાં આવશે તો અહીં જે મિત્રો પ્રાયોરિટી આપવાની વાત છે એમાં એ સિમ્ટોમેટિક એટલે કે જેને કોરોનાના લક્ષણ નથી એવા વ્યક્તિઓ તેમજ જે માઇગ્રેન્ટ છે લેબરર્સ વર્કર્સ અથવા જેમની પાસે વિઝા જે છે એ વિઝાનો સમય પૂરો થવા માટે આવ્યો છે જેમને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત છે પ્રેગનેન્ટ મહિલા હોય સ્ટુડન્ટ્સ છે જેઓને ખાસ જરૂરિયાત છે કેટલાક ટિકિટ ફાળવવામાં આવી રહી છે મિત્રો તો આ રીતે વંદે ભારત મિશન જે છે એ ફૂલ ફેઝમાં હાલ ચાલી રહેલો કાર્યક્રમ છે અત્યારે ફર્સ્ટ વીક એટલે કે પ્રથમ તબક્કાનો કાર્યક્રમ મિત્રો ચાલી રહ્યો છે આ લોકો જ્યારે આવશે ત્યારે શું થશે પરત કન્ટ્રીની અંદર તો એમના માટે જ્યારે ટ્રાવેલ કરીને પાછા આવશે તો સ્ટ્રિક્ટલી સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી એમને પાસ થવું પડશે આરોગ્ય સેતુ એપ ફરજિયાતપણે ડાઉનલોડ કરવી પડશે અને એમને ચૌદ દિવસ માટે એમને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે જેમના સ્ટેટ ગવર્મેન્ટ જે છે એમને જે કંઈ ફેસિલિટી પ્રોવાઈડ કરાઈ છે એ મુજબ એમને ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે મિત્રો અને ત્યારબાદ તેઓને જો કોરોનાના કોઈ પણ લક્ષણ નહીં દેખાય તો એમને મૂળ એમના પોતાના ઘરે જવા દેવામાં આવશે મિત્રો જોઈ શકો છો કે વિદેશથી આવનાર ભારતીય નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ક્વોરન્ટાઇનની અંદર રહેવું પડશે આરોગ્ય સેતુ એપ ફરજિયાત પણ ડાઉનલોડ કરવી પડશે અને ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે ને સ્ટ્રિક્ટલી ફોલો કરવી પડશે તો આ રીતે વંદે ભારત મિશન અલોંગ વિથ ઓપરેશન સમુદ્ર સેતુ કાર્યક્રમ અત્યારે ફૂલ ફેઝની અંદર ચાલી રહ્યા છે આ હોપ કે આ બંને કાર્યક્રમ વિશે આપની સમજ વધુ સ્પષ્ટ થઈ હશે એજ્યુક્યુઅલ ચેનલને આપ લાઈપ કરજો ફરી આપણા વિડીયો સાથે મળતા રહીશું થેન્ક યુ થેન્ક યુ ઓલ